हेलो स्टूडेंट्स, केम छो બધા? મજામાં? સ્વાગત છે તમારા બધાનું PW ના પાવરફુલ પ્લેટફોર્મ પર. હું છું AP સર. આજે આપણે જોવાના છીએ આપણા મસ્ત મજાના યથાર્થ બેચની અંદર મસ્ત મજાનો નેક્સ્ટ ટોપિક. તો વિદ્યાર્થી મિત્રો, શું જોવાના છીએ આજે? તો પહેલા ડિસ્કસ કરી લઈએ કે ભાઈ લાસ્ટ લેક્ચરમાં આપણે કઈ કઈ બાબતો જોઈ હતી. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે ભાઈ કાર્ય કરવાનો દર, બરાબર છે, જેને આપણે શું કહેતા હતા? તો કે ભાઈ એનું નામ આપણે લીધેલું હતું ભાઈ પાવર, બરાબર, એને આપણે પાવર કહેતા હતા. બીજું આપણે એને કાર્યત્વરા તરીકે પણ ઓળખતા હતા. ક્યાં તરીકે ઓળખતા હતા? કાર્યત્વરા તરીકે, બરાબર છે. કાર્યત્વરા શું છે તે તમે બધા જ જાણો છો, બહુ જબરજસ્ત વસ્તુ હતી. કાર્યત્વરા શું છે તે, બરાબર છે, જેને આપણે પાવર કહીએ છીએ, એકમ સમયમાં થતા કાર્યનો દર, બરાબર છે. એકમ સમયમાં જે આપણે કાર્ય કરીએ છીએ તેનો દર, એને આપણે શું કહીએ છીએ? કાર્યત્વરા કહીએ છીએ, અથવા એનો પાવર કહીએ છીએ. પાવર દ્વારા આપણને શું ખબર પડે છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ છે તેની કાર્ય કરવાની ક્ષમતા કેટલી છે, બરાબર છે. એનું માપ આપણે શું કરી શકીએ છીએ? મેળવી શકીએ છીએ, બરાબર છે બાળકો. ત્યાર પછી આપણે એના કેટલાક દાખલાઓ જોયા હતા, જેમાં આપણે સૂત્ર લીધેલું હતું પી બરાબર ડબલ્યુ છેદમાં ટી. પી એટલે શું છે? આપણો પાવર છે. ડબલ્યુ છે તે કાર્ય છે, અને ટી છે તે શું છે બેટા? સમય છે. તો આ રીતના આપણે જોયું હતું કે ભાઈ એની અંદર કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની હતી. ઓકે, હવે આપણે ત્યાંથી આગળ વધીએ. ને નેક્સ્ટ જે આપણે વિચારવાનું છે તે, તો કે ભાઈ સ્વાધ્યાય આપણે જોઈશું. સ્વાધ્યાયની અંદર ઘણા બધા મસ્ત પ્રશ્નો આપેલા છે, તો આ બધા જ મસ્ત મસ્ત પ્રશ્નો જે છે તેનું આપણે સમાધાન કરવાનો પ્રયત્ન કરવાના છીએ. જેમાં ખાસ કરીને તમને કહી દઉં બેટા કે જે પણ આપણા થિયોરિટિકલ ક્વેશ્ચન છે એ થિયોરિટિકલ ક્વેશ્ચનને ધ્યાનથી સમજવાના છે, બરાબર. જેટલા પણ થિયોરિટિકલ ક્વેશ્ચન છે એ બધા જ થિયોરિટિકલ ક્વેશ્ચનને તમારે ધ્યાનથી સમજવાના છે. જો પ્રોપર રીતે સમજશો તો તમને બધાને મજા આવશે. ઓકે વિદ્યાર્થીઓ, તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો બેટા સૌથી પહેલો ક્વેશ્ચન અહીંયા આગળ તમને આપવામાં આવ્યો છે. શું કીધેલું છે કે ભાઈ નીચે આપેલી યાદી કે પ્રવૃત્તિ જુઓ, તેમાં કાર્ય શબ્દને સમજને આધારે વિચારો કે કાર્ય થયું છે કે નથી થયું, બરાબર. તમારે કાર્યને નક્કી કરવાનું છે. તો જુઓ, સુમા છે તે એક તળાવમાં તરી રહી છે, તો શું ત્યાં કાર્ય થયું? તો કે હા ભાઈ, કાર્ય થયું છે. શા માટે? તો કે ભાઈ એ જ્યારે પાણી છે એની વિરુદ્ધ દિશામાં પોતે શું કરે છે? બળ લગાડે છે, અને ત્યાં આગળ શું થાય છે? એનું સ્થાનાંતરણ થાય છે. એટલે પ્રવાહની વિરુદ્ધ દિશામાં એને બળ લગાડ્યું એટલે ત્યાં આગળ સ્થાનાંતરણ પર થાય છે, સ્થાનાંતર થાય છે, બરાબર છે. પ્રોપર રીતે લખી દઈએ કે ભાઈ સ્થાનાંતર થાય છે, અને બળ પણ લાગે છે, અને બળ પણ લાગે છે, તેથી કાર્ય થાય છે. ઓકે, તેથી આપણે કાર્ય થયેલું ગણાશે. એક ગધેડો છે પોતાની પીઠ ઉપર ભાર ઉઠાવી રહ્યો છે. તો ભાઈ ગધેડો જ્યારે પીઠ પર ભાર ઉઠાવે છે તો ત્યાં આગળ બળ જે લાગશે તે કઈ દિશામાં લાગશે? તો કે સર નીચે તરફ લાગશે, બરાબર છે, જેને આપણે શું કહીએ છીએ? ગુરુત્વાકર્ષણ બળની દિશા. ક્લિયર? તો ગુરુત્વાકર્ષણ બળની દિશામાં નીચે બળ લાગશે, પણ ત્યાં સ્થાનાંતરણ થાય છે, નથી થતું, એટલા માટે ત્યાં આગળ કાર્ય થતું નથી. એટલે ના કહી દેવાની કે કોઈ કાર્ય થતું નથી, કોઈ કાર્ય થતું નથી. ઓકે ચાલો. ત્યાર પછી એક પવનચક્કી કૂવામાંથી પાણી ખેંચી રહી છે. પવનચક્કી જે છે તે શું કરે છે? તો કે ભાઈ કૂવાની અંદરથી પાણી ખેંચે છે. ચાલો, તો આ કેસની અંદર કાર્ય થયું છે કે નથી થયું? ચાલો ફટાફટ જણાવો કોમેન્ટમાં. હા સર, થાય જ છે, કારણ કે પવનચક્કીના પાંખિયા જે ઉપરની દિશામાં આવે છે તે જ દિશામાં આપણું પાણી શું પામે છે? સ્થળાંતરણ પર. એટલે આ કિસ્સાની અંદર પણ કાર્ય થયેલું છે. ક્લિયર? એટલે લખી દઈએ, હા કાર્ય થયેલ છે, કાર્ય થયેલ છે. ઓકે બેટા, ચાલો નેક્સ્ટ. એક લીલા છોડમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ રહી છે, તો શું ત્યાં કોઈ જાતનું કાર્ય થયું? ના, બરાબર, નથી થયું. શા માટે? તો કે ભાઈ ત્યાં આગળ સૂર્યપ્રકાશ દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા તો થઈ, પણ ત્યાં આગળ વનસ્પતિનું કોઈ જાતનું સ્થળાંતરણ થયું ખરું? ના સર, નથી થયું, બરાબર, એટલા માટે કાર્ય નથી થયું. એક એન્જિન ટ્રેનને ખેંચી રહ્યું છે, રેલગાડી છે તેને ખેંચે છે, તો બળ લાગ્યું? હા સર. એની સાથે સ્થાનાંતર થયું? હા સર, એટલા માટે આ કાર્ય થયેલું છે. ત્યાર પછી સૂર્યના તડકામાં અનાજના દાણા સુકાઈ રહ્યા છે. તો ભાઈ આ કેસની અંદર તો કોઈ કાર્ય થયું જ નથી. ના, નથી થયું કાર્ય, બરાબર છે, કાર્ય થયેલ નથી. કેમ? તો કે ભાઈ ત્યાં આગળ સ્થાનાંતરણ નથી થતું, બરાબર. લખી દઈએ, સ્થાનાંતર શૂન્ય છે. ઓકે, સ્થાનાંતર કેવું છે બેટા? શૂન્ય છે, એટલા માટે. ખ્યાલ આવશે? બીજી વસ્તુ, સઢવાળી જે હોડી છે તે પવન ઉર્જાને કારણે ખસી રહી છે, બરાબર. પવન ઉર્જાને કારણે એ શું થાય છે? સતત ખસે છે. તો આવી જે ઘટના બને છે તે શું છે? તો કે ભાઈ આ જે સઢવાળી હોડી છે તેને કારણે, પવન ઉર્જાને કારણે એ શું થાય છે? સઢવાળી હોડી છે તે,
પોતે ખસતી રહે છે બરાબર સઢવાળી જે હોડી છે તે પોતે શું કરે છે ખસતી રહે છે ક્લિયર છે એટલા માટે આપણે કહી શકીએ છીએ કે આ જે સઢવાળી હોડી છે તે પવન ઉર્જાને કારણે ખસી રહી છે ક્લિયર થઈ ગયું બધાને કે નહીં થયું થયું તો બળ લાગ્યું એને કારણે ખસી એટલા માટે અહીંયા આગળ કાર્ય થયેલું છે કારણ કે બળ પણ લાગ્યું અને સ્થાનાંતરણ પણ થયેલું છે ઓકે વિદ્યાર્થીઓ ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન છે એક વસ્તુને જમીનથી કોઈ ચોક્કસ ખૂણે ફેંકવામાં આવે છે તો તે વક્ર માર્ગે ભ્રમણ કરી પાછી જમીન પર આવી પડે છે વસ્તુના માર્ગનું પ્રારંભિક અને અંતિમ બિંદુ એક જ સમક્ષિતિજ રેખા પર સ્થિર છે તો વસ્તુ પર ગુરુત્વ બળ દ્વારા કેટલું કાર્ય થયું હશે ગુરુત્વ બળ દ્વારા થયેલું કાર્ય શોધવાનું છે બેટા તો બહુ ઇઝી છે ચાલો કઈ રીતના શોધી શકાશે તો કે એના માટે સિમ્પલ આ રીતના તમે શોધી શકશો બરાબર કઈ રીતે જુઓ તો કે આપણે જે પદાર્થ છે તેને આ રીતના ફેંકો હવે ગુરુત્વાકર્ષણ બળ તો ક્યાં લાગે છે નીચે તરફ લાગે છે આપણો પદાર્થનું સ્થાનાંતરણ તો કયું થયું તો કે સર આ સમક્ષિતિજ દિશામાં થયું તો આ બંને પરસ્પર કેવી દિશામાં છે લંબ દિશામાં છે બરાબર ને આપણને કીધેલું છે કે વસ્તુ પર ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થયેલું કાર્ય કેટલું હશે તો ગુરુત્વાકર્ષણ બળ દ્વારા કોઈ કાર્ય જ નહીં થયું સર બરાબર કેમ તો કે આપણે તો પદાર્થને આ તરફ ફેંકો એટલે સ્થાનાંતરણ તો આ દિશામાં થયું બળની દિશામાં ક્લિયર છે એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો ગુરુત્વાકર્ષણને કારણે ત્યાં આગળ કોઈ પણ જાતનું કાર્ય થયેલું નથી ક્લિયર છે બધાને ચાલો એટલે આનો જવાબ લખી દેવાનો ગુરુત્વાકર્ષણને કારણે કાર્ય થયું નથી નેક્સ્ટ કીધેલું છે એક બેટરી એક વિદ્યુત ગોળાને પ્રકાશે છે તો આ ક્રિયામાં ઉર્જાના રૂપાંતરણોનું વર્ણન કરો તો સૌથી પહેલા તો બેટરી છે તો બેટરીમાં રહેલ રાસાયણિક ઉર્જાનું કઈ ઉર્જામાં રૂપાંતરણ થશે તો કે ભાઈ વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે પછી આ જે વિદ્યુત ઉર્જા છે બરાબર એ વિદ્યુત ઉર્જાનું બલ્બના ફિલામેન્ટ દ્વારા બરાબર લખી દઈએ છીએ બલ્બના ફિલામેન્ટ દ્વારા તેમાં રૂપાંતરણ થાય છે તો કે ભાઈ જે બલ્બનો ફિલામેન્ટ છે તે ગરમ થશે એટલે કે એનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય છે ક્લિયર છે અને છેલ્લે ઉષ્મા ઉર્જા દ્વારા બલ્બમાં ભરેલ વાયુનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ થાય છે ક્લિયર એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો બધા રૂપાંતરણો જે છે કઈ રીતના થયેલા છે તે તમારે ખાસ ધ્યાનથી યાદ રાખવાના છે ઓકે વિદ્યાર્થીઓ ચાલો નેક્સ્ટ આગળ વધીએ એના પછી નેક્સ્ટ કીધેલું છે આપણને રકમ સમજો અને આન્સર લાવવાનો પ્રયત્ન કરવાનો છે 20 કિલોગ્રામ દળ છે દળ એટલે એમ કેટલું આપેલું છે બેટા 20 કિલોગ્રામ બરાબર 20 કિલોગ્રામનું દળ આપેલું છે આપણને પદાર્થ તેના પર લાગતા બળ કોઈ બળને લીધે એનો વેગ છે 5 મીટર પર સેકન્ડથી 2 મીટર પર સેકન્ડ જેટલો ફેરફાર અનુભવે છે પ્રારંભિક વેગ આપેલો છે યુ કેટલો આપેલો છે 5 મીટર પર સેકન્ડ અને વી જે છે તે તમને આપેલો છે 2 મીટર પર સેકન્ડ ઓકે તો બળ દ્વારા થતા કાર્યની ગણતરી કરો ક્લિયર તો અહીંયા આગળ કેટલું કાર્ય થયું છે બળ દ્વારા થયેલું કાર્ય કેટલું છે તે તમારે શું કરવાનું છે શોધવાનું છે તો લખીએ બળ દ્વારા થતું કાર્ય ચાલો તો કાર્ય શોધવું હોય તો કઈ રીતના શોધી શકાય પહેલા તો એ પ્રશ્ન આવે તો બેટા હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે પદાર્થ ગતિ કરે છે એટલે એની સાથે કઈ ઉર્જા સંકળાયેલી હશે તો કે સર ગતિ ઉર્જા સંકળાયેલી હશે તો ગતિ ઉર્જાનો જે ફેરફાર થયો હશે ને બેટા જેટલો ગતિ ઉર્જાનો ફેરફાર હશે તેટલું જ તેના પર શું થયેલું હશે કાર્ય થયું હશે હા સર તો ગતિ ઉર્જાનો ફેરફાર એટલે શું તો કે ભાઈ અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા બરાબર છે અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા બરાબર કાર્ય તો આના પરથી આપણું કાર્ય જે છે ડબલ્યુ તેની કિંમત કેટલી આવશે તો કે અંતિમ ગતિ ઉર્જા
अंतिम गति ऊर्जा एटले वन हाफ एम वी स्क्वेर माइनस वन हाफ एम यू स्क्वेर लखी शक के ना लखी शक लखी शक चलो हमें शू थे तो कि भाई कार्य है शोधवा डब्ल्यू वन हाफ एम तो एम है वी स्क्वेर माइनस शू थी जैसे यू स्क्वेर चलो वन हाफ एम की किमत के लिए तो कि भाई वीस ओके वी नो वर्ग वी है बे तो बे नो वर्ग के चार ओछा यू की किमत के लिए बेटा पांच पांच नो वर्ग के जैसे पच्चीस तो आ कैंसल थे याद आ दस तो के जुओ चार है बराबर बे नो वर्ग एट चार पच्चीस में चार जाए तो एकवीस एकवीस गुणिया दस एट के थी जैसे बस्सो ने दस क्लियर है एट अँ आग कार्य के माइनस बस्सो दस माइनस बस्सो दस ना अर्थ शू कि भाई अँ आग जो पदार्थ गति कर रो एनी विरुद्ध दिशा में शू थेलू है बल लगेलू है क्लियर है अँ लखी दी है कि भाई पदार्थनी गतिनी विरुद्ध दिशा में विरुद्ध दिशा में बल लागे छे तेथी कार्य ऋण छे ओके तेथी आपणु कार्य जे छे ते केवुं छे बेटा ऋण छे आइडिया आवशे बधाने के नहीं आवशे आवशे नेक्स्ट क्वेश्चन जोईए नेक्स्ट क्वेश्चन शुं कीधेलुं छे दस किलोग्राम दळ छे ए वस्तु टेबल पर ए बिंदु थी ए बिंदु पर राखेली छे ओके मानी लो के आ आपणुं कोई एक पदार्थ छे जेनुं दळ छे ते एम छे ओके कया बिंदु पर राखेलुं छे एने तो के बेटा ए बिंदु पर राखेलुं छे हवे ए बिंदु पर थी तमारे शुं करवानुं छे बी बिंदु सुधी लई जवानुं छे हवे आपणुं बी बिंदु क्यां छे मानी लो के बी बिंदु अहींया आगळ छे त्यांथी आपणे एने अहींया आगळ लई जईए छे ए अने बी ने जोड़ती जे रेखा छे बराबर जो ए समक्षितिज होय तो वस्तु पर गुरुत्व बल द्वारा थयेलुं कार्य केटलुं बराबर वस्तु पर गुरुत्व बल द्वारा थयेलुं कार्य तो आपणे तो अहींया लई जवाना सीम्पल आ रीतना एटले स्थानांतरणनी दिशा छे ते आ तरफ छे गुरुत्व बल जे लागशे ते क्या लागशे आ तरफ लागशे तो आपणे कही शकीए सीम्पल के भाई गुरुत्व बल जे छे तेने लंब दिशामां बराबर छे अहींया आगळ लखी दईए के अहीं पदार्थनुं स्थानांतरण गुरुत्वाकर्षण बळनी लंब दिशामां थाय छे तेथी पदार्थ पर गुरुत्वाकर्षण बळ द्वारा कोई कार्य थतुं नथी ओके गुरुत्वाकर्षण बल द्वारा कोई जात कार्य त्या आग थेलू जवा मळतु नथी परफेक्ट के नॉट परफेक्ट परफेक्ट हाँ सर चलो एटले आ वस्तु ध्यान में राखजो नेक्स्ट है एना पछी नेक्स्ट जुए मुक्त पतन करती वस्तु की स्थिति ऊर्जा सतत घटती जाए छे शू ऊर्जा संरक्षण नियम नु उल्लंघन करे छे शा माटे तो जो सीम्पल विचारो जयरे अपने कोई वस्तु मुक्त पतन करवा है चौक्स ऊंचाई पर है तो जयरे कोई पदार्थ ऊंचाई रहे हे दरमियान स्थिति ऊर्जा के बेटा महत्तम कहवा जयरे ये धीरे धीरे नीचे मुक्त पतन करे बराबर है तो अत्य जो स्थिति ऊर्जा महत्तम है गति ऊर्जा की बात करें तो गति ऊर्जा के शून्य हे बराबर है अँ आग गति ऊर्जा शून्य है कारण के अत्यार स्थिर है हम जो नीचे आशे बराबर जो ये पदार्थ क्या आचे आ એટલે ધીરે ધીરે એની જેટલી પણ સ્થિતિ ઉર્જા છે તેનું રૂપાંતરણ શેમાં થતું જશે ગતિ ઉર્જામાં થતું જશે ક્લિયર છે એટલે અહીંયા આગળ શું જોવા મળે છે આપણને તો કે ભાઈ એની જે ગતિ ઉર્જા છે એ ગતિ સોરી સ્થિતિ ઉર્જા છે તેનું રૂપાંતરણ ગતિ ઉર્જામાં થાય પરંતુ તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરજો કે જ્યારે એની યાંત્રિક ઉર્જા શોધવામાં આવે પ્રારંભમાં યાંત્રિક ઉર્જા અને અંતમાં યાંત્રિક ઉર્જા તો એ ઉર્જા કેવી રહેશે હંમેશા અચળ રહેશે ક્લિયર છે એટલા માટે ત્યાં આગળ કોઈ પણ જાતના ઉર્જા સંરક્ષણના નિયમનું उल्लंघन थयेलू जोवा मळतु नथी बराबर छे पदार्थनी जे कुल ऊर्जा छे ए कुल ऊर्जा हमेशा केवी रहेशे बेटा अचल रहेशे बराबर छे कुल ऊर्जा जे छे ते हमेशा केवी जोवा मळशे आपणने अचल जोवा मळशे बराबर छे याद राखजो आ वस्तु नेक्स्ट एना पछी आगळ वधीए नेक्स्ट एना पछी ज्यारे तमे साइकल चलावो छो त्यारे कया कया ऊर्जा नुं रूपांतरण थशे बेसी पहेला पहेला तो स्नायु बळ द्वारा आपणे शुं कर्युं तो के साइकल नी अंदर स्थिति ऊर्जा नुं गति ऊर्जामां रूपांतरण कर्युं
એ રૂપાંતરણ થયા પછી શું થાય છે? તો કે ગતિ ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ થયું, એટલે સ્થિતિ ઉર્જામાંથી પહેલા શું મળી? ગતિ ઉર્જા, ને ગતિ ઉર્જામાંથી શું મળી? યાંત્રિક ઉર્જા મળી. તો આ ટાઈપના રૂપાંતરણો આપણે જ્યારે સાયકલ ફેરવીએ છીએ ત્યારે આપણને શું થાય છે? જોવા મળતા હોય છે. ઓકે વિદ્યાર્થીઓ, ચાલો નેક્સ્ટ. એના પછી જ્યારે તમે તમારી બધી જ તાકાત લગાડીને મોટા પથ્થરને ધકેલવાનો પ્રયત્ન કરો છો પરંતુ તમે ધકેલવામાં નિષ્ફળ જાઓ છો, તો શું આ અવસ્થામાં ઉર્જાનું રૂપાંતરણ થાય છે ખરું? શું અહીંયા ખરેખર ઉર્જાનું રૂપાંતરણ થયું છે કે નથી થયું? બરાબર છે, એવું તમને પૂછે છે. તમારા દ્વારા વપરાયેલ ઉર્જા ગઈ ક્યાં? ક્લિયર? તો બેટા જ્યારે પણ તમે ધકેલવાનો પ્રયત્ન કરશો તો તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરી હશે, કોઈ પણ મોટી વસ્તુને ધકેલો છો ને, બરાબર છે, તે દરમિયાન ઉર્જા રૂપાંતરણ થાય છે. કેવી રીતે? જેમ કે તમે જ્યારે પણ પથ્થરને ધક્કો મારો છો, ક્લિયર છે, બહુ મોટો પથ્થર છે, તમે ત્યાં બહુ બધું બળ લગાડ્યું, તાકાત લગાડી, છતાં પણ ત્યાં આગળ શું થાય છે? તો કે પથ્થર ખસતો નથી. પથ્થર ખસતો નથી એટલેનો મતલબ એવો નથી કે ભાઈ ત્યાં આગળ કોઈ પણ જાતની ઉર્જાનું રૂપાંતરણ નથી થયું. હા, ત્યાં રૂપાંતરણ થયું છે, જે સ્થિતિ ઉર્જા છે, બરાબર છે, ત્યાં ઉર્જામાં રૂપાંતરણ થયેલું છે. કઈ ઉર્જામાં? તો કે ઉર્જાનું ઉષ્મા ઉર્જાની અંદર રૂપાંતરણ થયેલું જોવા મળશે. કઈ ઉર્જામાં રૂપાંતરણ જોવા મળે છે? ઉષ્મા ઉર્જામાં. ખ્યાલ આવે છે? જેમ કે તમે બહુ તાકાત લગાડ્યા જ કરશો, તમે ઓટોમેટિકલી તમે પોતે અનુભવ કરશો, ફીલ કરશો કે જે પણ તમારી સ્નાયુ ઉર્જા છે તેમાંથી ધીરે ધીરે શું થાય છે? તો કે ભાઈ એનું રૂપાંતરણ થયેલું આપણને જોવા મળશે. ને એ ઉર્જા કઈ હશે? ઉષ્મા ઉર્જા હશે. કઈ ઉર્જા હશે? ઉષ્મા ઉર્જા. ખ્યાલ આવશે? એટલે ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ તમને જોવા મળે છે. નેક્સ્ટ જોઈએ. એના પછી એક મહિનામાં 250 યુનિટ ઉર્જા વપરાય છે, તો ઉર્જાને જૂલ એકમ કેટલી હશે? હવે પહેલા તો તમને યુનિટ એટલે શું એ ખબર હોવી જોઈએ. તો બેટા એક યુનિટ જે છે ને, એક યુનિટ યાદ રાખજો, એક યુનિટ એટલે કેટલા કહેવાશે? તો કે ભાઈ એક યુનિટ એટલે 1 કિલોવોટ અવર. બરાબર છે? એક યુનિટ એટલે કેટલા કહેવાશે? 1 કિલોવોટ અવર. આપણને કેટલા યુનિટ આપેલા છે બેટા? સર 250 યુનિટ આપેલા છે. તો 250 યુનિટ બરાબર કેટલા કિલોવોટ અવર લખાશે? હા સર લખાશે. તો આપણે લખી શકીએ કે ભાઈ કુલ કિલોવોટ અવર કેટલા છે? તો 250 યુનિટ બરાબર 250 કિલોવોટ અવર લખાશે. હા સર. હવે આને તમારે શેમાં ફેરવવાનું છે? જૂલ એકમમાં કેટલું છે તે તમારે લાવવાનું છે ઉર્જા. બરાબર છે? તો એના માટે સિમ્પલ 250. હવે આ કિલો છે, કિલો એટલે કેટલા કહેવાશે? તો કે ભાઈ 1000 કહેવાશે. પ્લસ અહીંયા આગળ તમને શું આપેલું છે તે જુઓ, અવર આપેલા છે. તો અવર એટલે કેટલા લખાશે? તો કે સર 3600 લખાશે. કારણ કે જુઓ 1 કિલો એટલે કેટલા થાય? 1 કિલો. બરાબર છે? 1 કિલો, 1 કિલો આવો શબ્દ આવે, કિલો વોટ એટલે કહેવાય 1000 વોટ. બરાબર? ને 1 કલાક એટલે કેટલા થાય? તો કે બેટા 3600 સેકન્ડ થાય. કેટલી થાય? 3600 સેકન્ડ. ખ્યાલ આવશે? હા સર. તો આ જે તમારો એકમ બનશે તે શું બનશે? વોટ સેકન્ડમાં બનશે. ને વોટ સેકન્ડ જે છે તે જ તમારું શું કહેવાશે બેટા? જૂલ કહેવાશે. કઈ રીતે? તો કે જો આપણું પાવરનું સૂત્ર હતું ને, પાવર પી બરાબર શું હતું? ડબલ્યુ છેદમાં ટી. તો ડબલ્યુ બરાબર શું લખાશે? પી ઇન્ટુ ટી. ચલો, પી એટલે પાવર, પાવર એટલે તો કે વોટ, ટી એટલે સમય, સમય એટલે સેકન્ડમાં આવશે. તો વોટ સેકન્ડ તો એ શેમાં કન્વર્ટ થઈ જશે? તો કે બેટા જૂલમાં કન્વર્ટ થઈ જશે. ક્લિયર? હા સર. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કેટલા મીંડા છે ટોટલ, 1 2 3 4 5 6. બરાબર છે? ટોટલ કેટલા મીંડા થઈ ગયા? 6 મીંડા થઈ ગયા. એટલે આપણે શું કરવું પડશે? 36 × 25 × 10 કેટલી ઘાત લખી દઈએ? તો કે ભાઈ જેટલા મીંડા છે તેટલી ઘાત, 6 ઘાત. તો 36 × 25 કરો કેટલા આવશે? તો જુઓ 36 અહીંયા છે ના 25. ચાલો આનો ગુણાકાર કરવો હોય તો કઈ રીતના થશે? 6 × 5 = 300 કેટલી આવશે? 3. 5 × 4 = 15 બરાબર? 5 × 4 = 15 6 × 2 = 12 15 × 12 = 27 15 × 12 = 27 27 × 3 કેટલા થાય? 30 થશે. 300 × 3 3 × 2 = 6 × 3 = 9 કેટલા આવશે? 900 આવશે. બરાબર છે? એટલે આ જવાબ કેટલો આવી ગયો બેટા? 900 × 10⁶. હવે આ મીંડા છે તે ઉપર ઘાતમાં જવા દો, તો 9 × 10 કેટલી ઘાત થઈ જશે? 8 ઘાત થઈ જશે. અને એ શેમાં આવશે બેટા? જૂલમાં આવી જશે. તો આ રીતના તમે 250 યુનિટ છે તેને શેમાં કન્વર્ટ કરી શકો છો? જૂલની અંદર કન્વર્ટ કરી શકો છો. ઓકે વિદ્યાર્થીઓ, ચાલો નેક્સ્ટ આગળ વધીએ. એના પછી શું કીધેલું છે? 40 કિલોગ્રામ દળની વસ્તુ છે. બરાબર છે? શું કીધેલું છે અહીંયા આગળ?
40 કિલોગ્રામ દળ આપેલું છે, તો દળ આપેલું છે તો દળને આપણે શેના વડે દર્શાવીશું? એમ વડે. કેટલા આપેલા છે આપણને? તો કે 40 કિલોગ્રામ. જમીનથી 5 મીટરની ઊંચાઈ પર લઈ જવામાં આવે છે. કેટલી ઊંચાઈ લઈ જવાનું છે? 5 મીટર. એટલે ઊંચાઈ h છે. કેટલી છે? 5 મીટર. ઓકે, લઈ જવામાં આવે છે ત્યારે તેની સ્થિતિ ઉર્જા કેટલી થાય છે? 5 મીટર ઊંચાઈ લઈ જાઓ છો ત્યારે સ્થિતિ ઉર્જા શોધવાની છે. સ્થિતિ ઉર્જાને શેના વડે દર્શાવાશે? તો કે સર EP વડે દર્શાવાશે. સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું છે? તો કે સર MgH છે. હા બેટા, MgH બરાબર છે. ચલો, M ની કિંમત કેટલી છે આપણી પાસે? સર 40 છે. G સરળતા ખાતર 10 લઈ લઉં છું. H ની કિંમત કેટલી લઈ લઈએ છે? 5. 5 ચોક 20 થશે. એટલે ટોટલ જવાબ કેટલો આવશે આપણો? તો કે સર 2000 આવી જશે. એટલે અહીંયા આગળ જે આપણી પોટેન્શિયલ એનર્જી છે તે કેટલી જોવા મળશે આપણને? તો કે 2000 જૂલ જેટલી ઉર્જા જોવા મળશે. કેટલી ઉર્જા જોવા મળશે? 2000 જૂલ. આઈડિયા આવશે કે નહીં આવશે? આવશે. એટલે 2000 જૂલ જેટલી ઉર્જા મળશે. ઓકે સર, તો આ EP બરાબર 2000 જૂલ થયા. હવે શું કીધેલું છે? જો આ વસ્તુને મુક્ત કરવામાં આવે, બરાબર છે, મુક્ત કરવામાં આવે, તો મુક્ત કરવામાં આવે તો શું થાય છે? તો કે ભાઈ, જ્યારે તે અડધા રસ્તે પહોંચે છે ત્યારે તેની ગતિ ઉર્જાની ગણતરી કરો. તો સિમ્પલ છે બેટા, અડધા રસ્તે પહોંચે છે એટલે એનો મતલબ એચ ડેશ બરાબર કેટલા આપ્યા આપણને? તો કે સર 2.5 મીટર આપ્યા. તો આપણે શું કરી નાખીએ? જુઓ કે 2.5 મીટર અંતરે તેની સ્થિતિ ઉર્જા કેટલી છે, બરાબર છે, તે આપણે શોધી કાઢીએ. કારણ કે જ્યારે આપણે મહત્તમ પર લઈ ગયા ત્યારે શું થયું? તો કે એની જે ગતિ ઉર્જા હતી તે તો કેટલી હતી? 0 હતી, બરાબર છે. એટલે એની જે કુલ ઉર્જા, જો આપણે શોધીએ કુલ ઉર્જા, તો કુલ ઉર્જા બરાબર કેટલી થશે? તો કે સર 2000 પ્લસ 0 એટલે કેટલી થઈ જશે? ટોટલ 2000 જૂલ થઈ જશે. કેટલી થઈ જશે? 2000 જૂલ. તો આને આપણે આપી દઈશું સમીકરણ નંબર 1. શું આપી દેશું? સમીકરણ નંબર 1. ક્લિયર? હવે એચ ડેસ બરાબર કેટલા છે આપણી પાસે? તો કે ભાઈ 2.5 મીટર છે. તો આના પરથી આપણે શું લખી શકીએ? તો કે ભાઈ ઈપી બરાબર એમ જી એચ ડેશ. ચાલો, એમ ની કિંમત કેટલી છે? એમ ની કિંમત, તો કે એમ છે આપણી પાસે 40, જી ની કિંમત છે 10, ને એચ ડેશ ની કિંમત કેટલી આવશે? તો કે 2.5 આવશે. કેટલી આવશે? 2.5. હા સર. તો જુઓ, 25 ચોક કેટલા થઈ જશે? 100 થઈ જશે. એટલે અહીંયા આગળ કેટલા આવી ગયા? તો કે 1000 જૂલ આવી ગયા. એટલે ઈપી ની કિંમત કેટલી આવશે? તો કે ઈપી ની કિંમત આવશે 1000 જૂલ. ક્લિયર? હવે અહીંયા આગળ તમને કીધેલું છે ગતિ ઉર્જાની ગણતરી કરો. તો આપણી કુલ ઉર્જા તો તમને ખબર જ છે, કુલ ઉર્જા હંમેશા કેવી રહી? ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ અચળ રહેશે. તો લખી દઈએ, ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ પ્રારંભિક ઉર્જા બરાબર અંતિમ ઉર્જા. ઓકે, પ્રારંભિક ઉર્જા અને અંતિમ ઉર્જા કેવી છે બેટા? સરખી છે. તો પ્રારંભિક ઉર્જા કેટલી છે આપણી? તો કે પ્રારંભિક ઉર્જા છે આપણી પાસે 2000 જૂલ. ઓકે, 2000 જૂલ છે. અંતિમ ઉર્જામાં કઈ કઈ આવશે આપણી? તો કે આને ડેશ કહી દઈએ. એક તો આવશે ઈપી ડેશ પ્લસ ઈકે ડેશ. હા, ઈપી ડેશ કેટલી છે? 1000 છે, બરાબર. તો ચાલો એની કિંમત મૂકી દો 1000. તો 2000 બરાબર 1000 પ્લસ ઈ ડેશ કે. ઓકે, બીજું શું મુકાશે? ઈ ડેશ કે. તો ઈ ડેશ કેની કિંમત કેટલી આવશે બોલો? તો કે સિમ્પલ સર, ઈ ડેશ કે બરાબર 2000 ઓછા 1000, તો ટોટલ કેટલા થઈ જશે? તો કે બેટા 1000. તો ઈ ડેશ કે બરાબર કેટલા આવી ગયા બેટા? 1000 જૂલ. ક્લિયર? એટલે 1000 જૂલ જેટલી ઉર્જા આવશે. કેટલી ઉર્જા આવશે બેટા? 1000 જૂલ જેટલી ઉર્જા આવી જશે. ચાલો, જોરદાર. નેક્સ્ટ આગળ વધીએ. પૃથ્વીની ચારેય તરફ ફરતા કોઈ એક ઉપગ્રહ પર ગુરુત્વ બળ લાગે છે, બરાબર છે? તો ગુરુત્વ બળ દ્વારા કેટલું કાર્ય થશે? અને તમારા જવાબનું વ્યાજબીપણું ચકાસો. સિમ્પલ છે, જ્યારે પણ પૃથ્વીની આસપાસ કોઈ પણ ઉપગ્રહ ફરે છે તો એ કેવી કક્ષામાં ફરે છે? નિયમિત વર્તુળાકાર કક્ષામાં ફરે છે. ક્લિયર છે? એટલે કે નિયમિત વર્તુળમય ગતિ છે. નિયમિત વર્તુળમય ગતિ હોય તો એના પર લાગતું જે બળ છે તે તેના સ્થાનાંતરણને કેવું લાગશે? લંબરૂપે લાગશે. એટલા માટે ત્યાં આગળ કોઈ જાતનું કાર્ય થતું નથી. કાર્ય કેવું છે બેટા? શૂન્ય છે. કાર્ય કેવું છે બેટા? શૂન્ય છે. ઓકે, એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે ત્યાં આગળ કોઈ કાર્ય નથી થતું. કાર્ય કેવું કહેવાશે? શૂન્ય કહેવાશે. શું કોઈ વસ્તુ પર લાગતા બળની ગેરહાજરીમાં તેનું સ્થાનાંતરણ થશે ખરું? હા, થાય જ ને. ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ, જો કોઈ પદાર્થ અચળ ઝડપથી પહેલેથી ગતિ કરતો હોય, બરાબર છે, તો ગતિ કરે છે તે દરમિયાન શું થાય છે? તો કે ન્યૂટનનો જે નિયમ છે, પહેલો નિયમ, તેવું કહે છે કોઈ પણ જાતનું બાહ્યબળ નથી લાગતું.
છતાં પણ પદાર્થનું સ્થાનાંતરણ થાય છે. બરાબર, ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ એવું કહે છે કે ગતિમાન પદાર્થ છે તેના પર તમે બળ નથી લગાડતા, છતાં પણ એ શું કરી શકે છે, ગતિ કરી શકે છે, એટલે એનું સ્થાનાંતરણ થયેલું છે. બરાબર છે. પરંતુ જો બાહ્ય બળની ગેરહાજરી હોય, બરાબર, બાહ્ય બળની ગેરહાજરીમાં હોય તો તેનું સ્થાનાંતરણ થશે નહીં. કેવી રીતે? તો જુઓ, બાહ્ય બળની ગેરહાજરી, બાહ્ય બળ કેટલું થઈ ગયું? ઝીરો. તો કાર્ય કેટલું થઈ જશે? બોલો. તો કે કાર્ય જે છે તે સિમ્પલ. કાર્ય કેટલું થઈ જવાનું? તો કે સર, ઝીરો થઈ જવાનું. કેમ? તો કે કાર્યનું સૂત્ર શું છે? W બરાબર F ઇન્ટુ S. F ની કિંમત ઝીરો, એટલે ઓટોમેટિકલી બધી વસ્તુ કેવી થઈ જશે? ઝીરો થઈ જશે. ક્લિયર છે? એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. કાર્ય કેવું મળશે? શૂન્ય મળશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. એના પછી સિમ્પલ ક્વેશ્ચન. કોઈ વ્યક્તિ ભૂસાથી ભરેલી ગાંસડીને પોતાના માથા પર 30 મિનિટ સુધી રાખે છે. એટલે ખાલી એણે શું કર્યું? માની લો કે આ ભૂસાથી ભરેલી ગાંસડી છે, બરાબર છે, એને શાંતિથી અહીંયા મૂકી દીધી. તો અહીંયા 30 મિનિટ ઉભો રહેશે, 30 કલાક ઉભો રહેશે, 300 કલાક ઉભો રહેશે કે 3000 કલાક ઉભો રહેશે, એનાથી કઈ ફરક પડવાનો નથી. કેમ? તો કે ભાઈ ત્યાં આગળ એના દ્વારા કોઈ જ કાર્ય થયું નથી. જે પણ કાર્ય થયું છે તે કોના દ્વારા થયું છે? ગુરુત્વાકર્ષણ બળ દ્વારા. બરાબર છે. પણ ત્યાં કાર્ય જે થાય છે, બરાબર છે, તે કાર્ય થવા માટે સ્થાનાંતરણ પણ જરૂરી છે. સ્ટાર્ટિંગમાં સ્થાનાંતરણ થયું, પણ 30 મિનિટ સુધી એ પદાર્થ છે તે તેનો ત્યાં જ પડી રહ્યો, એટલે સ્થાનાંતરણ કેવું થઈ ગયું બેટા? ઝીરો થઈ ગયું. બરાબર છે. એટલે ગાંસડી પર કોઈ જાતનું કાર્ય થયું નથી તેવું આપણે કહી શકીએ. ક્લિયર છે. પણ એ થાકી શા માટે જાય છે? તો બેટા એના સ્નાયુ બળ દ્વારા કાર્ય થયું છે એટલા માટે. ઓકે, ધ્યાન રાખજો. નેક્સ્ટ શું આપેલું છે? એક વિદ્યુત હીટરનો પાવર આપેલો છે. ચલો પાવરની વાત કરેલી છે. પાવર એટલે પી કેટલું આપેલું છે? 1500 વોટ. 10 કલાક સમય આપેલો છે ભાઈ. ટી કેટલું આપેલો છે? 10 કલાક. તો કેટલી ઊર્જા વાપરશે, ઊર્જા કેટલી વાપરે છે તે શોધવાનું છે. તો સિમ્પલ, પાવરનું સૂત્ર છે ને ડબલ્યુ છેદમાં ટી. તો ડબલ્યુ બરાબર શું લખાશે? પી ઇન્ટુ ટી લખાશે. હશે. પીની કિંમત છે, જોઈ લો કેટલી છે, 1500 ગુણ્યા કેટલા કલાક છે? 10 કલાક છે. તો કેટલા થઈ જશે? તો કે બેટા 15000 વોટ અવર લખાશે. હા બેટા. તો આને કિલો વોટ અવરમાં કન્વર્ટ કરવું હોય તો આવું લખી શકું, 15 × 1000 વોટ અવર. હવે આની જગ્યાએ હું કિલો લખી દઉં તો ચાલે? હા સર ચાલે. તો ડબલ્યુ બરાબર કેટલા આવશે? 15. કેટલા આવશે? 15 કિલો વોટ અવર. કેટલા આવશે? 15 કિલો વોટ અવર. આઈડિયા આવશે બધાને કે નહીં આવશે? આવશે. એટલે 15 કિલો વોટ અવર જેટલો જવાબ તમને જોવા મળી જશે. પરફેક્ટ કે નોટ પરફેક્ટ? પરફેક્ટ સર. એટલે 15 કિલો વોટ અવર જેટલો જવાબ મળશે. એટલે ત્યાં આગળ કેટલી ઉર્જા વપરાશે? તો લખી દઈએ 15 કિલો વોટ અવર, એટલે કે 15 યુનિટ. 15 યુનિટ જેટલી ઉર્જા વપરાશે. ઓકે, 15 યુનિટ જેટલી ઉર્જા શું થશે બેટા? વપરાઈ જશે. ખ્યાલ આવી ગયો કે ના આવ્યો? હા ભાઈ આવી ગયો સર. ચાલો નેક્સ્ટ. એના પછી એમ દળ ધરાવતી વસ્તુને એક અચળ વેગથી, બરાબર છે, યુથી ગતિમાન કરેલી છે, તેને સ્થિર સ્થિતિમાં લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે? ઓકે, ચાલો તમારે કાર્ય શોધવાનું છે, સ્થિર લાવવાના છે. તો હવે અચળ વેગ યુ જેટલા વેગથી એ ગતિ કરે છે, તો લખી દઈએ કે ભાઈ પ્રારંભિક ઉર્જા. તો લખીએ પ્રારંભિક ઉર્જા કેટલી આવશે એની? તો કે પ્રારંભિક ઉર્જા જે છે તે ગતિ કરે છે. તો કે એ કોને બરાબર હશે? ગતિ ઉર્જા બરાબર. તો ગતિ ઉર્જાનું સૂત્ર શું આવશે? 1/2 mv² પણ v ની જગ્યાએ આપણે શું લઈશું? તો કે u લઈશું. ક્લિયર? 1/2 mu² થશે. હા સર. હવે અહીંયા આગળ તમારે લાવવા માટે કરવું પડતું કાર્ય શોધવાનું છે, કેટલું કાર્ય કરવું પડશે. ચાલો તો કાર્ય કઈ રીતના શોધી શકાશે? ચાલો ફટાફટ જણાવો. ઓકે બેટા. તો અહીંયા આગળ આપણે શું કરવાનું છે? તો કે ભાઈ સ્થિર સ્થિતિમાં લાવવા માટે કરવું પડતું કાર્ય શોધવાનું છે. તો સિમ્પલ છે બેટા, કાર્ય કેટલું કરવું પડશે? તો કે ભાઈ ઉર્જાના ફેરફાર જેટલું. ઉર્જાના ફેરફાર જેટલું. ચલો, ઉર્જાનો ફેરફાર એટલે શું? તો કે ભાઈ અંતિમ ઉર્જા માઇનસ શું લખાશે? પ્રારંભિક ઉર્જા. શું કરાશે? પ્રારંભિક ઉર્જા. ક્લિયર? અંતિમ ઉર્જા માઇનસ પ્રારંભિક ઉર્જા. અંતિમ ઉર્જા કેટલી લખાશે? તો કે 1/2 mv² પ્રારંભિક ઉર્જા કેટલી આવશે? 1/2 mu² ક્લિયર છે. તો અંતિમ ઉર્જા જે છે, અંતિમ ઉર્જા તે તો કેટલી થઈ જશે? તો કે ભાઈ ઝીરો. તો અહીંયા આગળ શું કરું છું?
तो के 1/2 mu² आटलू तमारे कार्य करवू पड़शे तो ने तो ज तमारा पदार्थ छे तेत केवो थशे स्थिर स्थिति में आवशे। कई स्थिति में आवशे बेटा? स्थिर स्थिति में। क्लियर? चलो एटले आ वस्तु खास याद राखजो। नेक्स्ट जोईए एना पछी 60 किलोमीटर/कलाकना वेग थी बराबर शू आपेलू छे अहींया आगळ प्रारंभिक वेग यू आपेलो छे 60 किलोमीटर/कलाक तो कन्वर्ट करो 60 × કેટલા થશે 1000 એના ભાગ્યા કેટલા કરી દેશું 3600 ઓકે ચાલો તો શું થશે અહીંયા આગળ તો જોઈ લો આ શૂન્ય ને આ શૂન્ય કેન્સલ આ એક શૂન્ય ને આ એક શૂન્ય કેન્સલ 6 × 36 થશે હા બેટા ચાલો તો શું થશે હવે અહીંયા આગળ બોલો તો કે સિમ્પલ સર 100/6 કરી દેવા પડશે તો લખી દઈએ 100/6 તો એનો 2 વડે ભાગ ઉડાડશો તો 50/3 મીટર પર સેકન્ડ લખાશે ચાલો गति करती 1500 किलोग्राम दल धरावती दल आपेलू छे केटलू छे 1500 किलोग्राम बराबर एटलू दल आपेलू छे कार ने रोकवा माटे करवा पड़ता कार्य नी गणतरी करो चीजी क्वेश्चन बेटा रोकवानी छे ने बराबर तो रोकवा माटे करवू पड़तू कार्य सीम्पल डब्ल्यू शू आवशे तो के डेल्टा के गति ऊर्जा नो फेरफार 1/2 mv² माइनस 1/2 mu² तो शू थशे बोलो तो के अंतिम जे छे ते तो जीरो छे प्रारंभिक जे छे ते तमने आपी दीधुं छे केटलुं आपेलुं छे जुओ कार छे ते केटली छे 1500 किलोग्राम दळ धरावे छे यू नी किंमत छे 50³ तो 50³ ने तेनो शुं लखाशे स्क्वेर लखाशे बराबर तो आ केटला थई जशे जीरो तो डब्ल्यू बराबर शुं थशे जीरो माइनस आवशे तमारुं 750 × 50² एटले 50 × 50 / 3 × 3 लखाशे के नहीं लखाय हाँ सर लखाई जशे चलो तो हवे आनो भाग उड़ाड़ो होय तो कई रीतना उड़से तो के अहींया जो आ रीतना उड़से 25 × 75 बराबर छे एटले 250 आवी जशे 25 × 25 625 बराबर छे एटले अहींया आवी जशे 625 ने 1, 2, 3 मींडा ओके एना भाग्या केटला करी नाखे 3 करी नाखे क्लियर चलो तो आनो भागाकार करी नाखो केटलो आवे छे मने कहो चलो फटाफट कमेंट में जणावो थई गयो सर सीम्पल छे एकदम चलो कई रीतना करशो जुओ 625 છે અને પાછળ 3 મીંડા છે તો ભાગાકાર કરતા તો આવડશે આઈ હોપ 625 3 મીંડા ઓકે 3 × 3 = 6 એટલે આ તો પતી ગયું ભાગ ન ચાલે તેનું શૂન ઉપરથી ઉતાર્યા 5 8 × 4 કેટલા થઈ જશે 24 એટલે અહીંયા 10 બરાબર છે 3 × 4 કેટલા થઈ ગયા 9 પાછું 10 બરાબર આ 2 0 ઉતારી દીધા 3 × 4 કેટલા થઈ ગયા 9 પાછું 10 બરાબર છે 3 × 4 9 એટલે આવી રીતના ચાલ્યા જ કરશે એટલે 208 બરાબર છે કેટલો આવશે જવાબ માઇનસ 208 333 ઓકે 0.33 ને સેમ આવશે જૂલ બરાબર છે આટલું કાર્ય ત્યાં આગળ થશે કાર્ય તમારું કેટલું થયેલું જોવા મળશે આટલું કાર્ય થયેલું જોવા મળશે ને આ કાર્ય કયું હશે ગતિની વિરુદ્ધ દિશામાં એટલા માટે અહીંયા આગળ શું આવ્યું છે માઇનસ માઇનસ એટલે સમજી લેવાનું બેટા ગતિની વિરુદ્ધ દિશામાં આ કાર્ય થયેલું હશે ओके क्लियर यस चलो नेक्स्ट आगळ વધીએ શું કીધેલું છે દરેક પર નીચે દર્શાવેલી પરિસ્થિતિમાં એફ બળ લાગી રહ્યું છે સ્થાનાંતરણની દિશા પશ્ચિમથી પૂર્વ તરફ છે બરાબર અહીંયા જો મેં બતાવી દીધેલી છે ઘણાને દિશાનો ભ્રમ રહે બરાબર છે કે ભાઈ કઈ તરફની દિશા આ નોર્થ આ સાઉથ બરાબર છે અહીંયા આવશે ઈસ્ટ અહીંયા આવશે વેસ્ટ આને કહેવાય બેટા ઉત્તર બરાબર છે આને કહેવાય दक्षिण बराबर छे आ छे दक्षिण आ छे पूर्व ने आ शू छे पश्चिम ओके स्थानांतर कई दिशा में छे पश्चिम थी पूर्व आ दिशा आपेली छे पश्चिम थी कई दिशा आपेली छे पूर्व दिशा ओके हवे शू थाय छे त्यां आगळ एक लांबा तीर वडे दर्शावेलू छे एटले तमे जोई शको छो आ दिशा में तमने ए दर्शावेलू छे तो दरेक किस्सा में बळ द्वारा थयेलू कार्य ऋण छे के धन ते के शून्य ते तमारे चकासवानुं तो तमे जुओ अहींया आगळ અહીંયા શું થશે જસ્ટ ફોર એન એક્ઝામ્પલ વિચાર કરો તો કે આપણું જે બળ છે તે ઉપર લાગે છે સ્થાનાંતરણની દિશા આ છે તો કાર્ય થયું કઈ ના એટલે એ સ્થિતિ છે એ તેમાં કાર્ય કેવું કહેવાશે બેટા શૂન્ય કહેવાશે કારણ કે સ્થાનાંતરણ અને બળ બંને એકબીજાથી કેવા છે લંબરૂપે છે ક્લિયર એટલા માટે શૂન્ય થશે બીજી વાત કરીએ બળ અને સ્થાનાંતરણ બંનેની દિશા એક સરખી એટલા માટે ત્યાં આગળ જે પણ તમારું કાર્ય થશે તે કેવું થશે ધન થશે સી ની વાત કરવામાં આવે તો બળ કઈ તરફ લાગે છે આ તરફ લાગે છે
સ્થાનાંતરણની દિશા કઈ છે? આ તરફ છે. તો બંનેની દિશા કેવી? પરસ્પર વિરુદ્ધ દિશા. એટલા માટે ત્યાં આગળ એવું કહી શકીએ કે કાર્ય જે છે તે કેવું છે? ઋણ છે. કાર્ય છે તે કેવું છે બેટા? ઋણ છે. ક્લિયર? એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. કાર્ય છે તે કેવું ગણાશે? ઋણ ગણાશે. બરાબર? આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. ચાલો નેક્સ્ટ જોઈએ. એના પછી સોની કહે છે કે કોઈ એક વસ્તુનો પ્રવેગ શૂન્ય હોઈ શકે, પછી ભલે તેના પર ઘણા બધા બળ કાર્ય કરી રહ્યા હોય, તો શું તમે એને વાતથી સહમત છો? હા બેટા, સહમત છે. શા માટે? તો કે ભાઈ, જ્યારે પણ પદાર્થ પર ઘણા બધા બળ લાગતા હોય તો આ બધા બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં અને સમાન મૂલ્યના હોય ત્યારે પણ પદાર્થ પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય છે, જેને કારણે તેનો પ્રવેગ છે તે કેવો બનશે? શૂન્ય બનશે. એનું લાઈવ એક્ઝામ્પલ માની લો કે આ જે પેન છે તેને બંને બાજુથી એક સાથે હું ખેંચું છું, તો શું થાય છે? તો કે પરિણામી બળ કેવું થઈ ગયું? શૂન્ય થઈ ગયું. ને એ પદાર્થનો પ્રવેગ પણ કેવો થઈ ગયો? શૂન્ય થઈ ગયો. ક્લિયર? એટલે સોનીની વાત જે છે તે બેટા સાચી છે. ચાલો નેક્સ્ટ. એના પછી જોઈએ શું કીધેલું છે. પાવર આપેલો છે. ચાલો, પાવર એટલે કેવા છે? પી કેટલો આપેલો છે આપણને? 500 વોટ જેટલો પાવર આપેલો છે. ક્લિયર? 500 વોટ. તો 500 વોટ છે એવા ચાર સાધનોને 10 કલાકમાં વપરાતી ઉર્જા કિલો વોટ અવરમાં શોધો. કુલ કેટલા છે સાધનો? તો કે 4 સાધનો છે. કેટલા કલાક ચાલે છે? તો કે બેટા 10 કલાક ચાલે છે. ઓકે, તો હવે એના માટે વપરાતી ઉર્જા, તો ઉર્જા માટે ડબલ્યુ નું સૂત્ર શું લઈશું? પીટી. પણ અહીંયા આગળ તમારે એન વડે ગુણી દેવું પડશે, કારણ કે ટોટલ કેટલા સાધનો આપેલા છે? 4. ક્લિયર? એક સાધન માટે પીટી છે, તો 4 સાધન માટે 4 પીટી. બરાબર? તો કેટલા થઈ જશે બોલો? 4 ગુણ્યા પાવર કેટલો છે? 500. ટીની કિંમત કેટલી છે બેટા? 10 છે. ચલો, 5 ચોક કેટલા થઈ જશે? 20. એટલે કેટલા આવશે? 2000 ગુણ્યા કેટલા થઈ જશે? 10. ક્લિયર છે? તો આ કન્વર્ઝન થયું તે શેમાં થયું? વોટ અવરમાં થયું. આપણે કિલોમાં લાવવાનું છે. શેમાં લાવવાનું છે? કિલો. તો જુઓ, આપણે એક કામ કરીએ, આ 2 શૂન્ય આ બાજુ આપી દઈએ તો કેટલા થશે? તો કે 20 ગુણ્યા 1000 વોટ અવર લખાશે. હા સર, લખાઈ જશે આરામથી. તો આના પરથી આપણે કહી શકીએ 20 કિલો વોટ અવર. હા સર, કહી શકીએ. તો અહીંયા આગળ વપરાતી ઉર્જા કેટલી છે આપણી? તો કે ભાઈ 20 કિલો વોટ અવર છે. કેટલી છે? 20 કિલો વોટ અવર. ક્લિયર કે નોટ ક્લિયર? યસ સર, એકદમ ક્લિયર. ચાલો, એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. 20 કિલો વોટ અવર. મુક્ત પતન કરતી એક વસ્તુ જ્યારે જમીન પર પડીને સ્થિર થાય છે તો તેની ગતિ ઉર્જાનું શું થશે? શું થશે ભાઈ? ગતિ ઉર્જાનું શું થાય? ચાલો તમે જ કહો. પ્રારંભમાં સ્થિતિ ઉર્જા મહત્તમ હશે, પછી જ્યારે એ જમીન પર પડે છે ત્યારે શું થઈ જશે? તો કે એનો જે અંતિમ વેગ છે તે શૂન્ય બની જાય છે. અંતિમ વેગ શૂન્ય બને એટલે અંતિમ ગતિ ઉર્જા કેટલી થઈ જશે બેટા? શૂન્ય થઈ જશે. સિમ્પલ. ક્લિયર? ગતિ ઉર્જાનું સૂત્ર છે ને લા, ઈ કે બરાબર 1/2 mv² વી 0 થઈ ગયો એટલે ઈ કે કેટલો થઈ ગયો બેટા? 0. ક્લિયર? ઈ કે કેટલો થઈ ગયો? 0 થઈ ગયો. પરફેક્ટ? હા સર, એકદમ પરફેક્ટ. તો આ રીતના આપણું સ્વાધ્યાયનું બધી વસ્તુઓ કમ્પ્લીટ થાય છે. તો આજે આપણે કઈ કઈ બાબતો ભણ્યા? તો બેટા આજે આપણે જે બાબત ભણ્યા બરાબર છે તે તમને કહી દઉં. તો આજે આપણે કઈ કઈ બાબતોને ડિસ્કસ કર્યું? તો આજે ડિસ્કસ કર્યું છે આપણે ફક્ત ને ફક્ત તેના વિશે. તો કે સર, આજે આપણે એક જ બાબત વિશે ડિસ્કસ કર્યું છે અને એ બાબત છે સ્વાધ્યાયના દાખલા. બરાબર છે? સ્વાધ્યાયનું ડિસ્કશન થયું છે ભાઈ. બરાબર છે? અહીંયા થોડુંક ટાઈપિંગ એરર હતી, સુધારી દઉં છું, સમજી લેજો. ઓકે, ચાલો. એટલે આજે આપણે ડિસ્કસ કર્યું છે ટોટલી સ્વાધ્યાય. સ્વાધ્યાય રિયલમાં તમારે જાતે કરવું જોઈએ, પણ તમારાથી નથી થતું તો કંઈ વાંધો નહીં, હમ તો હે જ. ઓકે, તો આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને આજના વિડીયોની અંદર આઈડિયા આવી ગયો હશે. ઓકે, એકદમ ઇઝી હતો વિડીયો, આરામથી તમને બધા જ ક્વેશ્ચનના જે ડાઉટ્સ છે તે કમ્પ્લીટ થઈ ગયા હશે. ઓકે, તો મળીશું હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આવજો. જય હિન્દ. થેન્ક યુ.